गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार बधाने। आज आपणे धोरण 3 नी अंदर विश्वरेखा शोध એટલે કે ગુજરાતી બનાવવાની છે, બરાબર? તેની અંદર આપણે બનાવવાના છે કે છલાં કે દરિયો કૂદો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ પાઠ કે જો કે અડધો ચલાવી દીધેલો, પણ હવે આપણે નવી શરતી આ પાઠ ચાલુ કરવાનો, બરાબર? તો एक छलांग के दरियो कूदो એટલે કે એક છલાંગ કે હનુમાન દાદા જ્યારે સીતા માતાને લેવા માટે મુંજાની અંદર ગયા હતા ત્યારે તેમણે એક છલાંગ કે દરિયો પાર કર્યો એવું કહેવામાં આવે છે તો આજે આપણે એના વિશે ભણવાના છે બરાબર તો દરેક વિદ્યાર્થીએ પોતાના જોડે ચોપડી એટલે કે પાઠ્યપુસ્તક પેન્સિલ રબર અને સંચો આટલું જોડે तो पाठ सात एक छलांग के दरियो कूदो बराबर तो आपने एना विषे भणवानुं छे एनी अंदर पहेलुं छे कि चालो गाईए गीतडुं शुं गावानुं छे गीतडुं गीतडुं एटले के आपणे कविता गावानी छे बराबर चालो गाईए गीतडुं સળગાવવાનો ટ્રાય કર્યો કોશિશ કરી હતી પણ હનુમાન દાદા તો ભગવાન હતા
એટલે અમે કુંજળીને નુકસાન પણ થતું નથી એના એના લીધે તો વધારામાં તો રાવણી લંકાની અંદર નુકસાન થાય છે બધું સળગી જાય છે તો હનુમાન દાદા એ લોકોને કહે છે કે લંકા તારી સળગી ગઈ કુંજળી મારી સાચી રહી કે મારી કુંજળીને કશું થયું નથી મારી કુંજળી સાચી રહી છે તેલ પણ તારું ગાભા તારા રાવણને કહે છે રાક્ષસોને કહે છે કે તમારું તેલ પણ ગયું તમારા ગાભા પણ ગયા દિવસ પડી પણ તમારી ગઈ તેલ પણ તમારું ગયું ગાભા પણ તમારા ગયા તમારી દિવાસળી પણ તમારી જ ગઈ કુંજળી મારી સાચી રહી તમારું બધું ગયું તેલ ગયું ગાભા ગયા ગોદડા ગયા બધું સળગી ગયું છતાં પણ મારી કુંજળીને કશું નુકસાન થયું નથી મારી કુંજળી સાચી ગઈ છે એવું કહે છે પછી હનુમાન દાદા કહે છે કે સળગ્યા મકાન અને સળગ્યા મહિલો હનુમાન દાદા એ કાવ્યની અંદર કહે છે કે સળગ્યા મકાનો જે રીતે ભૂખો મારતા જાય એમને કુંજળી લાંબીને લાગી થતી હતી એ ભૂખો મારે જ્યાં જ્યાં કુંજળી અડે ત્યાં મકાન હોય તો મકાન સળગી જાય મહેલ હોય તો મહેલ સળગી જાય ઊભી બજાર પણ સળગી ગઈ એટલે હનુમાન દાદા જે જે જગ્યાએ ગયા અશોક વાટિકામાં સીતા માતા હતા તો એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમની કુંજળીનો છેડો અડક્યો તો એ મકાન ઉપર ચડ્યા મહેલોની અંદર ગયા ઊભી બજાર એટલે કે આખી બજાર પણ સળગી ગઈ કુંજળી મારી સાચી રહી હનુમાન દાદાએ લંકાની અંદર બહુ જ તોફાન મચાવી દીધું હતું લંકાના રાક્ષસો નાશ ભાગવા લાગ્યા હતા કે ભાગો ભાગો આ તો બધું સળગી ગયું છે આપણે પણ મરી જઈશું એવી રીતે કરીને લંકાના રાક્ષસો પણ હનુમાન દાદાના આ પરાક્રમથી ભયભીત થઈ ગયા હતા અને ત્યારે હનુમાન દાદા એમ કહે છે કે તમારું બધું જ તમારે બહુ નુકસાન થયું છે પણ મારી કુંજળીને કશું થયું નથી તો કુંજળી મારી સાચી રહી બરાબર છે એક વખત નજર ફરીથી ગીત પર આપણે નાખીએ તો લંકા તારી સળગી ગઈ કુંજળી મારી સાચી રહી તે કોઈના પપ્પા નોકરી કરતા હોય કોઈ નોકરી પર જાય કોઈના પપ્પા ધંધો કરતા હોય
आपको दिवस बाहर रहता था। रोज सवारे घरे थी जाए सांजे घरे पाछा आवे छे। सवारे धंधा माटे जाए छे ने सांजे घरे आवे छे। घरना घरमा नानकडा हनुमान माता साथे वातो करे। घरनी अंदर त्रण ज जण पिता आखो दिवस कामकाज माटे बाहर जाए अने मम्मी एमना जोड़े रहे એટલે નાના હનુમાન એટલે કે બાળ હનુમાન પોતાની મમ્મી સાથે આખો દિવસ વાતો કરે છે, રમે છે અને એમના નાના નાના તોફાન કરે છે। રમે અને માતાના કામમાં મદદ પણ કરે। મિત્રો આપણે પણ નાના છીએ તો મમ્મી પપ્પાનું કોઈ નાનું કામ હોય તો આપણે પણ એમની મદદ કરવી જોઈએ। તો હનુમાન પણ આખો દિવસ પોતાના મા એટલે કે અંજની સાથે રહે છે અને પોતાના કામની અંદર મદદ કરે છે। હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે। હનુમાન દાદા એ પોતાના કામ હનુમાન દાદાની અંદર બહુ શક્તિ હતી। એ નાના હતા ત્યારથી જ એ પરાક્રમી હતા। તો એ નાના જ્યારે નાના હનુમાન હતા ત્યારે એ પોતાની શક્તિથી બધે પ્રખ્યાત હતા કે મારો હનુમાન બહુ શક્તિશાળી છે। એમના મમ્મી પપ્પાને ખબર જ હતી। નાના હતા ત્યારથી જ આખો દિવસ એમના પિતાજી ઘર સવારે જાય અને સાંજે આવે તો એ દિવસ દરમિયાન આખો દિવસ પોતાની માતા સાથે રહેતા। તે માતા તેમને કોઈ નાનું કામ સોંપે તો પણ એ ફટાફટ કરી દેતા। બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે। મમ્મી એને નાનું નાનું કામ આપે તો એ કામ ફટાફટ ઝડપથી પૂરું કરતા અને દિવસ દરમિયાન જે સમય વધતો એની સાથે તે માતા સાથે વાતો કરતા અને એકલા રહેતા એટલે મમ્મીને પણ બાળક જોડે રહેવું જોઈએ। આપણે એકલા હોઈએ આપણું બાળક એકલું હોય તો સમય બચે તો આપણે બાળકને સમય આપવો જોઈએ। તો એ અંજની માતા પણ જ્યારે એમને સમય વધતો ત્યારે હનુમાન સાથે વાતો કરતા અને રમત પણ રમતા। ચલો મિત્રો તો આપણે હવે બીજો ફોકસ આવ્યા છે દરેકનું ધ્યાન ચોપડીમાં। એક દિવસની વાત છે એટલે કે એક દિવસની આ વાત છે। અંજની માતાને લક્ષ્મી બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। રસોઈ બનાવવાનો એટલે કે મમ્મીને બપોરનો સમય હશે। એક દિવસની કે વાત છે કે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો છે, હનુમાનને રમવાની ઈચ્છા હતી। તો હનુમાને જીદ કરી કે માં મારે તો તારી સાથે રમવું છે અને હનુમાન રમવા માંગતા હતા। માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી જંગલમાંથી પાકા પાકા ફળ શોધીને લા। ત્યારે હનુમાન દાદાએ કીધું છે કે જી
અને પાકા ફળ લઈને આવું છું. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, હનુમાન દાદાની અંદર બહુ શક્તિ હતી. એ પોતાના શક્તિથી બધે જ પ્રખ્યાત હતા. તો હનુમાન દાદા જેવા ઘરની બહાર ગયા, હનુમાન દાદાને તો બહુ રમવાની ઈચ્છા હતી. એટલે એમને એમ હતું કે માતાએ મને ભલે કામ સોંપ્યું, એ કામ ફટાફટ પૂરું કરીને આવું છું. તો હનુમાન દાદા તો જેવા ઘરની બહાર નીકળ્યા કે પોતાના જમણા હાથનો અંગૂઠો, એટલે કે મિત્રો જમણા હાથનો અંગૂઠો એ જેવો પકડે છે એવા હનુમાન દાદા મોટા ને મોટા થઈ શકે છે. તો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હનુમાન દાદાએ જમણા હાથનો અંગૂઠો પકડ્યો અને પોતાની શક્તિ બતાવી કે પોતાની શક્તિથી તે જમણા હાથનો અંગૂઠો પકડતા તો એ જેટલા એમાંથી મોટું થવું હોય એટલા મોટા થઈ શકતા. હાથ પણ લાંબા અને લાંબા થવા લાગ્યા. જેવી રીતે એ મોટા થયા એવી રીતે એમના શરીરના અંગો પણ મોટા થયા, એટલે એમના હાથ પણ મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ અંબાવીને લંબાવીને ઝાડના દૂર સુધી જ્યાં જ્યાં પાકા ફળો હતા ત્યાં ત્યાં તે ફટાફટ એમણે તોડી લીધા. હજી તો માતા વસુધામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હનુમાન દાદા પોતાના જમણા હાથનો અંગૂઠો પકડતા એટલે એમની શક્તિથી તે મોટા થઈ શકતા. તો માતાએ તેમને કામ સોંપ્યું હતું કે તું જંગલમાં જા અને ફટાફટ પાકા ફળ લઈને આવ. તો હનુમાન દાદાને કહ્યું કે મારે તો રમવું છે, રમવાની બહુ જ ઈચ્છા હતી. એટલે પોતાએ પોતાનો નુસખો અજમાવ્યો, પોતાની શક્તિ અજમાવી, એટલે કે જમણા હાથનો અંગૂઠો હનુમાન દાદા પકડે તો એમનાથી જેટલું મોટું થવું હોય એટલું મોટું થઈ શકે. તો હનુમાન દાદાએ જમણા હાથનો અંગૂઠો પકડવાનું સ્ટાર્ટ કર્યું એટલે હનુમાન દાદા મોટા ને મોટા થયા અને પોતાના સાથે સાથે પોતાના હાથ પણ લાંબા થવા લાગ્યા. ઘરની બહારથી જ મોટા થઈ અને એમને હાથ લંબાવીને પાકા પાકા ફળ ફટાફટ શોધી લીધા અને તરત પોતે ઘરે આવે છે. ત્યારે તો હજી અંજલી માતા ઘરમાં ગયા ન ગયા, એટલે કે હજી તો રસોડામાં મોઢ મળન એ પહોંચ્યા છે. ત્યાં તો હનુમાન દાદા હાજર થઈ જાય છે પાકા ફળ લઈ. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? હવે મમ્મી તો રસોડામાં ગયા ના ગયા, એટલે કે અંજલી માતા તો હજી તો રસોડામાં ગયા ના ગયા, એટલે કે પહોંચ્યા કે ન પહોંચે, ત્યાં તો ફળ હાજર થઈ ગયા. તો માતાજી એવું પૂછે કે હે, આટલી વારમાં તું પાકા ફળ લઈને આવી ગયો? એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપ તો આવ્યા? અંજની માતાને એવું મનમાં વિચાર આવ્યો કે હનુમાન તો હજી તો હાલ જ ગયા છે અને એટલી વારમાં તો પાકા ફળ લઈને ક્યાંથી આવી જાય? કદાચ એના બાપુજી એટલે કે કેશરીને આવ્યા હશે, એટલે કે ફળ લાવ્યા હશે, એટલે હનુમાન દાદા મને આપવા માટે આવ્યા છે. પણ મિત્રો એવું થયું ન હતું. હનુમાને કઈ જવાબ ન આપ્યો, કારણ કે હનુમાન જ લાવ્યા હતા, એટલે હનુમાને કશો જવાબ આપ્યો નહીં. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા, માતાજીને ખબર જ હતી કે આ પરાક્રમ હનુમાને જ કર્યું છે. મરક મરક એટલે કે મિંદ ધીમું હાસ્ય, ખાલી સ્માઈલ આપે એને કહેવાય મરક મરક. મરક મરક હસ્યા અને માતાજી સમજી ગયા કે આ પરાક્રમ હનુમાન છે, આ હનુમાને જ કર્યું છે. એમના પપ્પા કેસરીનંદન પણ નતા આવ્યા કે હનુમાન દોડા પણ નતા ગયા, પણ હનુમાન દાદાએ પોતાના જમણા હાથની શક્તિ અજમાવી એનાથી પોતે મોટા થઈ શકતા હતા અને એ શક્તિથી પોતે ઝાડ પરથી ફટાફટ પાકા ફળ લઈને ઘરે પણ આવી જાય છે. અને માતાને ખબર જ હોય છે, કારણ કે એમાં આપણી માને પણ આપણા વિશે દરેક માહિતી હોય. તો અંજલી માતાને પણ એમના પુત્ર વિશે બધી માહિતી હતી. એમને ખબર પડી ગઈ કે નક્કી આ કામ હનુમાનનું જ છે. એના પપ્પા તો આવ્યા નથી, પણ આ કામ હનુમાને જ કર્યું છે. બરાબર, તો હવે જો આગળ શું થાય છે, તમારે ધ્યાન ચોપડીમાં આપવાનું છે. સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવે છે. માતાએ કીધું, અંજની માતાએ, કે બેટા હનુમાન મને ખબર જ છે કે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા પણ આવડે છે. તો આ પરાક્રમ એટલે કે આ કામ તે તારા જાતે જ કર્યું છે. મિત્રો, આપણા મા બાપને પણ આપણે જે કામ કરીએ ન કરીએ એની માહિતી હોય જ છે. અમુક અમુક વાર આપણે કંઈ નખરા કર્યા હોય, ઘરમાં
જેની માતાએ કીધું હનુમાન બહુ જીદ કરે છે તો હનુમાનને સમજાવવા માટે હનુમાનની માતાએ કીધું કે એ બેટા ના તારા પિતાજી આવશે અને એમને જમવાનું બાકી છે તો હું રસોઈ બનાવી લઉં ના મારે તો અત્યારે રમવું જ હનુમાન બહુ જ જીદી લાગે એમને પોતાની જીદ છોડી દીધી માતાએ તેને કામ સોંપ્યું તો એ કામ ફટાફટ કરીને આવતા રહ્યા માતા એમ ના પાડે છે કે આપણે હાલ રમવાનું નથી હું તારા પિતાજી માટે જમવાનું બનાવી લઉં પછી આપણે શાંતિથી ત્રણેય જણ જમી અને પછી રમીશું છતાં પણ હનુમાન માનવા માટે તૈયાર નથી એ તો પોતાની જીત માટે અડગ છે અને માતાને જીત કરે છે કે ના હું તો તારી સાથે રમીશ જ હવે વિદ્યાર્થી મિત્રો આગળ શું થશે એ આપણે પાછળના પીરિયડની અંદર તમને હું શીખવાડીશ સમજાવીશ અને આપણે આગળ વાર્તા કહીશું બરાબર ત્યાં સુધી તમારે આગળનું જે તમને ગીતડું એટલે કે પેજ નંબર 103 પર જે છે ગીતડું એટલે કે કાવ્ય ગીત એ તમારે તૈયાર કરવાનું છે અને એને બે વખત લખવાનું છે બરાબર ત્યાં સુધી હું આવું બીજા